આજ શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો આજે ચોથો દિવસ છે. સ્વાભાવિક રીતે ગરબા વગરની નવરાત્રિ ઝાંકી ઝાંકી લાગી રહી છે. કોરોનાના રોગચાળાને વકરતો અટકાવવા માટે ગરબા નહીં યોજવા અને માત્ર આરતી કરવાનો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં સિમલા ગેટ વિસ્તારમાં આવેલ પ્રાચીન અંબાજી માતાજીના મંદિરમાં ત્રીજા નોરતે આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. તેમજ સરકારની ગાઈડલાઈનનું પાલન કરી ઉપાસનાના પર્વ એવા નવરાત્રિમાં મા આદશક્તિની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. માતાજીનું મંદિર જે અમારું રહ્યું ને એ વર્ષોથી બહુ પુરાણું અને પ્રાચીન મંદિર છે અને અમારા હિન્દુ સમાજના તમામ ભાઈઓ અને બહેનો વર્ષોથી આરતી ગાવા માટે અહીંયા આવે જ છે. પણ આ વર્ષે કોરોનાના હિસાબથી અને કોરોનાની મહામારીના હિસાબથી અમારે આ ફક્ત આરતીનું જ આયોજન કરવામાં આવેલું છે. એટલે અમે સમગ્ર અમારા ભક્તોજનો જેટલા બી આવે એ લોકોએ ડિસ્ટન્સ જાળવે છે, માસ્કનું પણ કામકાજ જાળવે છે અને બીજું કે એકબીજાના દૂરથી રહી અને અમે લોકો આરતીનું આયોજન કરીએ છીએ. દર વર્ષે આમ તો અમારે લેડીઝના નવરાત્રિના પ્રોગ્રામ થાય જ છે, પણ આ વર્ષે કોરોનાના મહામારીના લીધે અમારા હિન્દુ સમાજના ટ્રસ્ટીઓએ અમને જાણ કરી હતી કે આપણે કોરોનાના હિસાબથી માતાજીની નવરાત્રિ આ વર્ષે કરવામાં આવશે નહીં અને ફક્ત માતાજીની આરતી કરી અને બી પૂરેપૂરું ડિસ્ટન્સ જાળવવાનું છે, માસ્ક બાંધવાનું છે અને પ્રસાદીનું કોઈ આયોજન કરવામાં આવેલ નથી. અને જેટલી તકે બને એટલું આપણે આ કોરોના અહીંયાથી મુક્ત થઈ જાય અને આપણા દેશને સંપૂર્ણ રીતે સુખ શાંતિ અને બધું મળે એ રીતે આપણે મા ભવાની માને આપણે પ્રાર્થના કરીએ છીએ કે જેમ બને એમ કોરોના મુક્ત થઈ જાય અને આપણો સમગ્ર દેશ સમૃદ્ધ અને સુખ શાંતિમાં પ્રવર્તે અને બધાને પોતાની ધંધા રોજગારી મળે એ મા ભવાની માતાને આપણે પ્રાર્થના કરીએ. અંબાજી મંદિર છે, આ પ્રાચીન બહુ પ્રાચીન મંદિર છે. એમાં દર નવરાત્રિએ ગરબા થાય છે, મહિલાઓએ ગરબા કરતી હોય છે. પણ હવે આ મહામારીને લીધે કોઈ ગરબા થયા નહીં એટલે બધા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને આરતી ઉજવે છે, માસ્ક ને ડિસ્ટન્સ ને બધું રાખે છે બધા ભાઈ ભક્તો. આ મંદિર બહુ પ્રાચીન એટલે નવાબ સાહેબના ટાઈમનું આ મંદિર, નવાબ સાહેબ અહીંયા હવન બી કરાવતા અને બહુ જાહો જવાલરીથી આયોજન થાય છે. અહીંયા માતાજીના ગરબાઓ બહુ બહેનો અહીંયા આવે અને ફક્ત ખાલી ઓનલી લેડીઝ માટે જ ગરબાનું આયોજન થાય. છેલ્લા 15 વર્ષથી અહીંયા આયોજન થતું હતું, આ વખત કોરોનાના હિસાબે મોકૂફ રાખ્યું સરકારની ગાઈડલાઈન પ્રમાણે, બરાબર. અને મા અંબા કોરોના બધાને દૂર કરાવે અહીંયાથી, તો અમને અહીંયા આગળ પૂજાપાઠ કરવાની બી મજા આવે. કોરોનાના હિસાબે લોકો ભક્તો આવતા ડરે છે, પ્રસાદીનું વિતરણ થતું નથી. માતાજી અહીંયા આવે અને બધાને અહીંયાથી આ કોરોના મટાડે એવી શુભકામનાઓ બધાને કે માતાજી કોરોના મટાડે બધાને. બસ.